વિદ્યાર્થી મિત્રો તમને ચિત્રમાં શિક્ષિકાનો ફોટો દેખાય છે ને હા તો શું કહે છે જુઓ આ મારી શિક્ષિકા છે તેણી મને અંગ્રેજી ભણાવે છે જે આ ચિત્રમાં શિક્ષિકા છે તે શું ભણાવે છે અંગ્રેજી તેણી મને હિન્દી ભણાવે છે બીજું શું ભણાવે છે હિન્દી પણ ભણાવે છે તેણી મને ગણિત પણ ભણાવે છે શિક્ષિકા ગણિત પણ ભણાવે છે હવે શિક્ષિકા જે છે એ અંગ્રેજી હિન્દી અને ગણિત ત્રણેય વિષય ભણાવે છે તેણી મારામાં સારા સંસ્કારોનું સિંચન કરે છે એટલે કે શિક્ષિકા સારી સારી વાતો સારી આદતો એમ સંસ્કારોનું સિંચન કરે છે વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં તમને શિક્ષિકા સાથે વિદ્યાર્થી દેખાય છે ને જુઓ મારી શિક્ષિકા મારી મિત્ર છે વિદ્યાર્થી શું કહે છે કે શિક્ષિકા મારી મિત્ર છે તેણી મને ખૂબ જ પ્રેમ કરે છે તે તેને ખૂબ પ્રેમ કરે છે વિદ્યાર્થી મિત્રો તમારી શિક્ષિકા પણ તમને પ્રેમ કરે છે ને હા તેવી જ રીતે આ શિક્ષિકા પણ આ વિદ્યાર્થીને ખૂબ જ પ્રેમ કરે છે તેણી સ્કૂલમાં પણ મારું ધ્યાન રાખે છે તેણી વિદ્યાર્થીઓ પ્રત્યે દયા દાખવે છે હવે જ્યારે આપણે શાળાએ જઈએ છીએ ત્યારે શિક્ષિકા આપણાને પણ પ્રેમ કરે છે ધ્યાન રાખે છે અને દયા દાખવે છે તેણી વિદ્યાર્થીઓને શિસ્તમાં રાખે છે વિદ્યાર્થીઓ જ્યારે તમે તોફાન કરો છો ત્યારે તે તમને વર્ગમાં અવાજ ન કરવાનો અને શાંતિ જાળવવાનું કહે છે ને તેવી રીતે તે શિક્ષિકા છે તે શિસ્તતા રાખે છે મને મારી શિક્ષિકા ખૂબ જ ગમે છે વિદ્યાર્થી મિત્રો તમને તમારી શિક્ષિકા ગમે છે ને ખૂબ જ તેમજ આ વિદ્યાર્થી પણ શું કહે છે કે મને મારી શિક્ષિકા ખૂબ જ ગમે છે ચાલો હવે આપણે વિચારો અને જવાબ આપો જોઈએ ચાલો આગળ આપણે પ્રશ્નના જવાબ જોઈએ તમે તમારા શિક્ષકને કેમ પસંદ કરો છો આપણે કેમ પસંદ કરીએ છીએ કેમ કે તે મને સારા સંસ્કારો આપે છે તમારા શિક્ષક તમને શું ભણાવે છે તો મારા શિક્ષક મને જીવન મૂલ્ય ભણાવે છે ત્રીજો પ્રશ્ન તમે શા માટે શાળામાં શિસ્તમાં રહો છો તો શાળામાં સારા સંસ્કારો મળે છે બાળકનું ધ્યાન રાખવામાં આવે છે તેથી શાળામાં શિસ્તમાં રહીએ છીએ તમારા શિક્ષકનું નામ શું છે તમને જીવન મૂલ્ય કોણ ભણાવે છે હા મારા શિક્ષકનું નામ જિજ્ઞામેષ છે તમારા શિક્ષક અંગે જે બાબતો તમને ગમતી હોય તેના વિશે લખો તો તે મને ખૂબ જ પ્રેમથી ભણાવે છે તમારા શિક્ષક તમારા મિત્ર છે કારણ કે કેમ તમારા મિત્ર છે હા તો તે મને પ્રેમ કરે છે મારું ધ્યાન રાખે છે તેથી મારા શિક્ષક મારા મિત્ર છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મારી શિક્ષિકા વિશે અભ્યાસ કર્યો અને પ્રશ્ન જવાબ પણ જોયા હવે પ્રશ્ન જવાબ તમને તમારી જીવન મૂલ્યની નોટબુકમાં સુંદર અક્ષરમાં લખવાના છે થેન્ક યુ